આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર સાત એટલે કે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની રચના નંબર સાત એટલે છેલ્લી રચના આપણે જોઈશું રચનામાં મિત્રો રકમ પ્રમાણ આપણને આ પ્રમાણે આપે છે કે બંગડીની મદદથી એટલે કે બંગડીનો ઉપયોગ કરીને વર્તુળ દોરો અને વર્તુળની બહાર એક બિંદુ લઈ આ બિંદુમાંથી વર્તુળ ઉપર સ્પર્શકોની જોડી મિત્રો દોરવાની છે એટલે આપણે મિત્રો આગળ જે પ્રમાણે રચના કરતા આવ્યા છે એ જ પ્રમાણે પણ ખાલી અહીંયા વર્તુળનું તમને માપ નથી આપ્યું પણ તેની જગ્યાએ ખાલી તમને કીધું છે કે બંગડીની મદદથી વર્તુળ દોરો હવે પ્રશ્ન એક ઊભો થાય કે જ્યારે બંગડીની મદદથી મિત્રો આપણે વર્તુળ દોરીએ તો આપણને તેનું કેન્દ્ર બિંદુ મળતું નથી તો આ રચના તમને એટલા માટે જ આપી છે કે તમે વર્તુળનું જ્યારે કેન્દ્ર આપણને ના ખબર હોય તો કેન્દ્ર કેવી રીતે મેળવવું એ શીખવા માટે જ આપણને આ રચના અહીંયા આપેલી છે તો એનું કૃત્ય મિત્રો આપણે લખેલું છે કે બંગડીનો ઉપયોગ કરીને વર્તુળ રચવાનું છે તેની બહાર કોઈ બિંદુ પી લઈ પીમાંથી વર્તુળ ઉપર આપણે સ્પર્શકો દોરવાના છે તો ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં બંગડીનો ઉપયોગ કરીને એક વર્તુળની રચના કરીએ તો મિત્રો અહીંયા આપણી પાસે બંગડી છે તેનો ઉપયોગ કરીને આપણે વર્તુળની રચના કરીશું અને ત્યારબાદ વર્તુળનું કેન્દ્ર કેવી રીતે મેળવાય જે આ રચનામાં આપણે શીખવાનું છે અહીંયા જુઓ આપણે વર્તુળની તો રચના કરી છે પણ તેનું કેન્દ્ર ક્યાં છે અહીંયા હશે અહીંયા હશે કોઈ આઈડિયા નથી તો હવે આ રચના જ આપણને શીખવા માટે આપી છે કેન્દ્ર આપણને ના આપેલું તો કેવી રીતે કેન્દ્ર મેળવી શકાય તો જુઓ મિત્રો સૌથી પહેલાં તમે કોઈ પણ એક જીવા બનાવો ઓકે અને બીજી એને લંબ હોય તે રીતે અહીંયા ઉપર દોરશો તો પણ અહીંયા નીચે બનાવશો તો પણ બરાબર તો જુઓ અહીંયા આપણે મિત્ર મિત્રો અહીંયા જુઓ આ પ્રમાણે અહીંયા તમે જીવો બનાવશો તો પણ વાંધો નથી અહીંયા ઉપર તમે જીવા બનાવશો તો પણ કશો પ્રોબ્લેમ થાય નહીં હવે બંને જીવાઓના આપણે નામ આપીશું એ બી અહીંયા સી અને આ બિંદુ એ બી ઓકે તો સૌથી પહેલાં મિત્રો આપણે એ બીનો લંબ દ્વિભાજક રચીશું અને ત્યારબાદ સીડીનો લંબ દ્વિભાજક રચીશું તો બંનેના લંબ દ્વિભાજક મિત્રો જ્યાં છેદશે એ કહેવાશે આપણા વર્તુળનું મધ્ય બિંદુ એટલે કે કેન્દ્ર હવે સૌથી પહેલાં મિત્રો આપણે સીડીનું મધ્ય બિંદુ મેળવીએ તો શું કરવું જો સીડીના માપ સીડીનું જેટલું માપ હોય ના અડધા કરતાં મિત્રો વધારે માપ લેવાનું અને આપણે મિત્રો અડધા કરતાં પણ ઘણું મોટું માપ લઈએ જેથી શું થશે કે વર્તુળની બહાર સ્પર્શકો દોરીશું જેથી અંદર ભીડ ના થાય બરાબર તો આપણે જો સીડી કરતાં પણ વધારે માપ લીધું છે એટલે વર્તુળની ઉપર તરફ અને આ તરફ નીચે તરફ મિત્રો ચાપ દોરવાનું જે તમે કદાચ જોઈ ના શકો તો તમને બતાવું છું જો ડીમાંથી આપણે ઉપર તરફ ચાપની રચના કરી છે અને એ જ માપનો ચાપ મિત્રો અહીંયા નીચે તરફ દોર્યો છે હવે સીમાંથી પણ ઉપર તરફ ચાપની રચના કરવાની છે જે બંને ચાપ એકબીજાના ઓકે અને આ તરફ પણ ઓકે હવે મિત્રો એ બંનેને આપણે તૂટક રેખાથી અથવા તો આછી લાઈનથી જોડી દઈશું જો એક આ સ્પર્શકોની જોડ અને આ સ્પર્શકોની જે જોડ છે મિત્રો એમાંથી આપણે રેખા પસાર કરીએ ઓકે હવે જેમ આપણે સીડીને લંબ રેખા મેળવી છે એ જ રીતે એ બીને લંબ રેખા પણ આપણે મેળવવાની છે તો એ માટે પણ જો એ છે એ અડધા કરતાં વધારે માપ હોવું જોઈએ પણ આપણે છતાં પણ મોટું માપ લઈએ છીએ જેથી આજે ચાપ છે મિત્રો વર્તુળની અંદર ના આવે અંદર આવે તો પણ કંઈ પ્રોબ્લેમ નથી બનવાનું ઘણીવાર શું થાય છે કે બધા ચાપ અંદર ભેગા થાય છે પછી પ્રોબ્લેમ થાય છે કન્ફ્યુઝ થઈ જાય છે તો બીમાંથી આપણે જો સૌથી પહેલાં એક બહારની બાજુ આ તરફ અને બીજું એક અંદરની તરફ ઓકે હવે એમાંથી પણ એ જ માપના મિત્રો ચાપ ધોરણ છે આપણે આ બી માપ ચાપ થોડો મોટો કરીશું હવે મિત્રો એમાંથી આપણે ચાપ દોરીશું બરાબર ઓકે અને આ તરફ પણ ઓકે હવે બંને ચાપ જ્યાં છે દે છે એકબીજાને તેમાંથી એક રેખા પસાર કરીશું ઓકે તો મિત્રો એ બી અને સીડીના લંબ દ્વિભાજકો જ્યાં છેદે છે એ બિંદુ આપણા વર્તુળનું મધ્ય બિંદુ થશે એટલે કે કેન્દ્ર થશે તો મિત્રો કેન્દ્ર જ્યાં મળ્યું છે તેને આપણે ઓ નામ આપીશું હવે કેન્દ્રથી બહારની તરફ તો મિત્રો એ આશરે માપ લેવાનું છે અહીંયા કોઈ માપ આપેલું નથી બરાબર તો આપણે આશરે જ બહારની તરફ એક બિંદુ માપ લેલીશું ઓકે તો બહાર બિંદુ મિત્રો આપણે પી લીધું છે હવે મિત્રો અહીંયા એમ એમના કરશો કે આપણે એ બીનો લંબ દુભાજક હતો એની જ લાઈનમાં આગળ વધવાનું એવું જરૂર નથી તમે આ તરફ પણ બહાર બિંદુ લઈ શકો છો જેમ આપણે આ રેખા બનાવી છે ને પી બિંદુ એ અહીંયા પણ લઈ શકો છો એવું કોઈ જ પ્રોબ્લેમ નથી આવે હવે ઓ અને પીનો લંબ દ્વિભાજક મેળવવાનો મિત્રો તો ઓમાંથી અડધા કરતાં મિત્રો વધારે માપ લેવાનું ઓ પીના અડધા કરતાં વધારે માપ લેશો જુઓ તેમાંથી ઉપર તરફ ચાપ નીચે તરફ એ જ રીતે પીમાંથી ઉપર તરફ નીચે તરફ બરાબર જો આ બંને ચાપ એકબીજાના છેદતા નથી તો ફરી એકવાર આપણે ચાપ લગાવી દેવાના થઈ ગયું અને મિત્રો વધારાના જે ચાપ લાંબા હોય તે આપણે તમારે ઇરેઝરની મદદથી દૂર કરી દેવાના હવે તો મિત્રો સિમ્પલ ટચ થઈ ગઈ અને આપણે તૂટક લાઈનથી જોડીશું કારણ કે આપણે તેની જરૂર નથી આપણે ખાલી તેનું મધ્ય બિંદુ મેળવવાનું છે અને મધ્ય બિંદુમાંથી વર્તુળ દોરવાનું છે થઈ ગયું મધ્ય બિંદુને આપણે એમ નામ આપીએ હવે એમથી ઓ જેટલું માપ લેશો કે એમથી પી જેટલું માપ બંને કેવું છે સરખું છે તો આપણે એમથી પી જેટલું માપ લઈને વર્તુળની રચના કરીશું ઓકે હવે મુખ્ય વર્તુળને આપણે એમ કેન્દ્રિત વર્તુળ જ્યાં છેદે છે એટલે કે આ જગ્યાએ ત્યાં તે આપણે સ્મોલ એ નામ આપીશું અને બીજી જે સ્થાન છે તે આપણે બી નામ આપીશું હવે બીથી પી અને એથી પીને જોડીશું જેથી આપણે માગેલી રચના મિત્રો અહીંયા તૈયાર થઈ જશે બી થી પી અને પી થી એ ઓકે મિત્રો આ રચનાના મુદ્દા તમારે જાતે લખવાના રહેશે અને યથાર્થતા પણ જાતે લખવાની રહેશે કારણ કે આ પ્રકારની ઘણી રચનાઓ આપણે આગળ જોઈ ગયા છે રચનામાં ચેન્જીસ એટલો જ છે કે અહીંયા ખાલી બંગડીની મદદથી આપણે વર્તુળ ધોરણું છે જ્યારે ઘણી રચનાઓમાં શું હોય છે કે માપ તમને આપેલું છે વર્તુળને એટલે કે વર્તુળને ત્રીજાનું માપ આપેલું હોય છે અને પરિકરની મદદથી આપણે વર્તુળની રચના કરીએ છીએ બરાબર તો અહીંયા આપણે જ્યારે મુદ્દા લખીએ તો સ્ટાર્ટિંગમાં લખવાનું કે બંગડીની મદદથી વળતું દોરો ત્યારબાદ તેનું કેન્દ્ર મેળો પછી તો બધું સિમ ટુ સેમ જ રહેશે તો આ સાથે આપણું ચેપ્ટર નંબર અગિયાર ધોરણ દસ ગણિતનું એ અહીંયા પૂરું થાય છે અને મિત્રો જો તમને અગિયારમાં ચેપ્ટરમાં એટલે રચનાવાળા ચેપ્ટરમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ખાસ ચોક્કસથી કમેન્ટ કરજો અમે ચોક્કસથી તમારો ઇસ્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું